રેવાડીના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાથરણાવાળાઓની પડખે આવ્યા. રાજકોટના આજીડેમ નજીક ચાર દાયકા જૂની રવિવારી બજારમાં પાથરણા રાખી વ્યાપાર કરતા નાના અને ગરીબ વેપારીઓને વહીવટીતંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપવામાં આવી. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં રેલી સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને આ મામલો જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અચોક્કસ મુદત સુધી ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. ભ્રષ્ટાચારી વૃત્તિના કારણે અને પૈસાની આંધળી ભૂખના કારણે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યોએ ગેરકાયદેસર ઇમારતો, બાંધકામો, શોપિંગ સેન્ટર, ટાવરો જે ઉભા કર્યા, ડીયુ પરમિશન વગર ઇમારત ઉભી કરી, એની સામે કોઈ કાર્યવાહી નહીં કરવી અને ગરીબ લારી ગલ્લા પાથરણાવાળા રેકડીવાળા જે રાજકોટની રવિવારી બજારની શાન છે, આ તમામ લોકોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા, મામલતદાર દ્વારા, સિંચાઈ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી એ કઈ હદે આ મ્યુનિસિપલ તંત્ર અને રાજ્યની ભાજપ સરકાર એક ગરીબ વિરોધી, શ્રમજીવી, લારી ગલ્લા પાથરણાવાળા વિરોધી બની ચૂકી છે એનો દાખલો છે. રાજકોટ શહેરમાં 68 કોર્પોરેટરો, 3-3 ધારાસભ્યો, સંસદ સભ્યો હોવા છતાં અને કોંગ્રેસના ધારાસભ્યો, સંસદ સભ્યો ખાસ નહીં હોવા છતાં મારે અમદાવાદથી આવીને લારી ગલ્લા પાથરણાવાળા માટે લડવું પડે એ ભારતીય જનતા પાર્ટી માટે શરમનો વિષય છે. એટલે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે આ લારી ગલ્લા પાથરણાવાળા એ રાજકોટના, સૌરાષ્ટ્રના, ગુજરાતના, દેશના નાગરિકો છે. ગૌરવપૂર્વક જીવન જીવવાનો, કામ ધંધોને રોજગારી મેળવવાનો એમનો પણ અધિકાર સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ છે. તો તમે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો અને વરસતા વરસાદમાં આ ગરીબ માણસોને અહીંથી બેઘર કરી ઉજાડો નહીં અને કોઈ પણ કારણસર અહીંથી અમને ખસેડવા પડે તો વૈકલ્પિક વ્યવસ્થા તમે એમના માટે ઊભી કરો. આ મુદ્દે આજે મ્યુનિસિપલ તંત્રને આવેદનપત્ર આપવાના છીએ અને બાદ પણ તંત્ર નહીં જાગે તો મ્યુનિસિપલ કચેરીની બહાર આ ચોક્કસ મુદ્દતના ધરણા ઉપર અમે બેસવાના છીએ. અમે સામાન્ય તરીકે કોઈ કાર્યકર્તા નથી ભાઈ, અમે સામાન્ય તરીકે બધા વેપાર ધંધો જ કરીએ છીએ. તો અમે 40-45 વર્ષથી અમારા બધા વડીલો બાપ દાદા જે ધંધો કરતા હોય છે, શાસ્ત્રી મેદાનમાંથી અમને વારંવાર બહાર ખસેડવામાં આવે છે. તો અમે ચારથી પાંચ જગ્યા અમે અત્યારે જગ્યા અમારી ફેરી પછી અત્યારે હવે એમાં ત્રણ પાલટી છે. એક કોઈ માલિકી છે કે આ જગ્યા મારી છે, સિંચાઈ વિભાગ કે જગ્યા મારી છે, કોર્પોરેશન નું કઈ છે. પછી અમને કોર્પોરેશન દ્વારા એક પણ નોટિસ મળવામાં આવી છે કે તમને અમે બેસાડેલા નથી.